ભીલવાડા સર્કલ મટન માર્કેટ વિસ્તારમાં દૂષિત પાણીથી સ્થાનિકો પરેશાન. શહેરના ભીલવાડા સર્કલ નજીક આવેલ મટન માર્કેટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જતા પાણી દુર્ગંધવાળું આવવાથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે. જ્યારે અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં આ વિસ્તારમાં પાણીની આ જ પરિસ્થિતિ હોવાથી લોકોએ મીડિયા સમક્ષ પોતાની હૈયાવરાલ ઠાલવી હતી. અમારે સાહેબ નમ્ર વિનંતી કરવાની છે કે ઘણા વર્ષોથી અમારા એરિયામાં પાણી નળના ગટરના પાણી ભળી ગયા છે અને અતિશય ખરાબ પાણી આવે છે. પીવાની તો વાત અલગ, વાપરી શકાય એવું પાણી નથી. બાળકો માંદા પડે છે, બીમારીના ઘર થયા છે. આ છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રશ્ન છે. વેચાતું પાણીના ટાંકા લાવી લાવીને રોડવું પડે છે સાહેબ. મહેરબાની, અતિશય ખરાબ પાણી આવે છે અને મોઢામાં નથી ગરતું. અમારે નમાઝ પડવાની હોય, વજુ કેમ કરવી, અમારે રહેવું કેમ આ લગતામાં, આવે તો તમે કાકાનો નિવારણ કાઢો તો મહેરબાની છે સાહેબ. શું તકલીફ છે અને કેટલા સમયથી તકલીફ? આ વિસ્તારની અંદર છેલ્લા 3 વર્ષથી આવું જ પાણી આવે છે અને અનિયમિત આવે છે અને ટેપ વગરનું. 7:30 નો સમય હતો ત્યારે 11 વાગે પાણી અમારે આવે. આ વિસ્તારની અંદર કમળાની, ડેન્ગ્યુની અને કેટલી બધી તકલીફ છે કોઈ વાત નહીં. અને ગટર કાઢવાવાળા આવે છે પણ ગટર કાઢતા નથી, કચરો અંદર ને અંદર નાખી અને વયા જાય છે. સામે જોવે કે આ લોકો છે, હવે મારે કચરો લેવો નથી એટલે અંદર નાખીને વયા જાય છે. 10 વર્ષથી પાણીની આ જ સમસ્યા છે. પાણીની અંદર ગટરની લાઈન ભળી જાય છે અને જેટલા નળ છે બધામાં ગટરનું પાણી આવે છે. તો હવે આ રોગચાળો જો આગળ ફેલાય તો એની જવાબદાર વ્યક્તિ કોણ રહેશે? આજે ઇલાકાવાળા સદંતર પરેશાન છે. સવાર સાંજ વેચાતું પાણીના ટાંકા લઈ છે. હવે મ્યુનિસિપાલિટીમાં અવારનવાર રજૂઆત કરવા છતાં આનો કોઈ નિવાળો આવ્યો નથી. આજે એટલે અમે મીડિયા સમક્ષ આજે આવ્યા છીએ. અમારા ઇલાકાના માણસો અહીંયા ઊભા છે, બૈરાઓ પરેશાન છે એની અંદર. એટલે હવે આ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની રજૂઆત છે કે આનો નિકાલ કરે.